નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય મુદ્રા વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેમાં વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ માં પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવા એના વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આજે આપણે શેર ફક્તા વિષયનો અભ્યાસ કરવાનો છે કે અગાઉ જે છે એ કંપની શેર બહાર પાડતી જાહેર ભરણા દ્વારા નાણાં એકઠા કરતી કંપની ત્યારે શેર પર પૂરેપૂરી રકમ એક સાથે મંગાવતી નહોતી પણ જરૂર પડે નાણાની એ રીતે ટુકડાઓમાં કટકે કટકે હપ્તાઓ દ્વારા જે છે એ નાણાં મેળવવામાં આવતા હતા એટલે કે હપ્તા મંગાવવામાં આવતા હતા અરજી સમય નાણાં મંગાવતી કંપની મંજૂરી સમય નાણાં મંગાવતી પ્રથમ હપ્તા દ્વારા અને બીજા હપ્તા દ્વારા એ રીતે ક્રમશઃ હપ્તા પદ્ધતિથી નાણાં જે છે એ પ્રજા પાસેથી એકઠા કરતી હતી પરંતુ કંપની દ્વારા 2013 માં જે કંઈ પણ સુધારાઓ આવ્યા અને આ જે જોગવાઈ છે એ રદ કરવામાં આવી કારણ કે વર્તમાનમાં કંપનીઓ જે છે એ ઇશ્યુ લાવે આઈપીઓ લાવે છે તો એ અનેક ગણો આઈપીઓ જે શેર બહાર પડેલા હોય એના કરતા અનેક ગણો આઈપીઓ જે છે એ ભરપાઈ થઈ છે અરજદારો દ્વારા એટલા માટે હપ્તા અને હપ્તાની જરૂર રહેતી નથી અને એક સાથે બધા જ શેરો પર નાણાં જે છે એ કંપની મંગાવી લે શેર ઇન્સ્ટોલમેન્ટ ઓર શેર કોલ બરાબર કંપની જ્યારે શેર બહાર પડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ એક સાથે ન પણ મંગાવે કંપની પોતાની જરૂરિયાત મુજબ આ રકમ હપ્તે હપ્તે મંગાવી શકે છે આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેર પર હપ્તા બરાબર શેરના હપ્તા કહેવાય છે શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેલી રકમ ચૂકવવા શેર ધારક બંધાયેલ છે દાખલા તરીકે 10 રૂપિયાની કુલ કિંમત નો શેર હોય એના ઉપર કંપનીએ મંજૂરી સુધી કંપનીએ 5 રૂપિયા જે છે એ મંગાવી લીધા હોય તો બાકીના 5 છે એ પ્રથમ હપ્તામાં 2 રૂપિયા 50 પૈસા અને બીજા હપ્તામાં 2.50 રૂપિયા જે છે એ પ્રથમ હપ્તા અને બીજા હપ્તા દ્વારા કંપની મંગાવતી 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર હોય દાર્શનિક કિંમતનો તો મંજૂરી સુધી કંપની 5 રૂપિયા જે છે એ મંગાવી લીધા હોય અને ત્યારબાદ કટકે કટકે 2 હપ્તાઓમાં પ્રથમ હપ્તામાં 2 રૂપિયા અને બીજા આ રીતે કંપની જે છે નાણા મંગાવી શકે તો શેર ખરીદવા અરજદાર જયારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેલી રકમ ચૂકવવા શેર ધારક બંધાયેલ છે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકી રકમ જે શેર ધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે ઘણી વખત શેર અરજદારો છે શેર ધારકો છે એ પૂરેપૂરી રકમ આ પછી 10 રૂપિયા જે છે મંજૂરી સમયે જે છે એ પૂરેપૂરી રકમ અથવા અરજી સમયે પૂરેપૂરી રકમ અગાઉથી ભરી આપતા હોય છે નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈઓનું પાલન કરીને જે શેર હપ્તા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની શેરધારકની જવાબદારી છે આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તો તે ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે ઉદ્ભવે છે જોઈન્ટ જો શેર ખરીદેલા હોય તો સંયુક્ત રીતે જે છે અને વ્યક્તિગત કરી દેલા હોય તો વ્યક્તિગત રીતે હપ્તા ભરવા જોઈએ એ જવાબદારી ઉદભવે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ જોઈએ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ નીચે મુજબ છે આ જોગવાઈઓ જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે એ કંપની ધારા 1956 ના અન્વયે કરી રહ્યા છીએ જેમાં એક શેર હપ્તા મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ નંબર 2 એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાય રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ નંબર 3 શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ નંબર 4 હપ્તા અંગેના માંગણી પત્રમાં હપ્તા
દર્શાવવું જોઈએ. નંબર 5 શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય. કંપનીની સભા બોલાવી હોય અને એની અંદર જો હપ્તા હજી કેટલાક શેર ધારકોના બાકી હોય તો એમના મત આપવાનો સભાના નિર્ણયોમાં ચર્ચા વિચારણા બાદ મત આપવાનો અધિકાર અટકાવી શકાય. અને આવા જે બાકી હપ્તાવાળા શેર ધારકો છે કે જેમના નાણાં બાકી છે હજી શેર પર, તો એમને ફેરબદલી કરતા પણ અટકાવી શકાય. એટલે કે એ શેર ધારકો છે એ અન્યને શેર વેચી શકે નહીં પોતાના. તો આ રીતે ફેરબદલી અને સભ્યનો મતાધિકાર અટકાવી શકાય. 6 શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવવામાં આવે છે. નંબર 7 બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. નંબર 8 હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજ વસૂલ કરી શકે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે છે. તો આ હતી કંપની દ્વારા 1956 ની જોગવાઈઓ. હવે શેર હપ્તા મુકાવવાની વિધિ જે છે તો એ વિધિનો આપણે અભ્યાસ કરીએ તો 7 સ્ટેપની અંદર 7 પગલાની અંદર ત્યાંથી વિધિ છે. આપણે વિધિ છે પ્રક્રિયા છે એટલે આપણે એ જ રીતે અનુસરવી પડે. જેમાં પહેલું છે શેર હપ્તા અંગેનો ઠરાવ. શેર પર હપ્તો મુકાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરાવવામાં આવે છે. તેમાં શેર દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. તો શેર દીઠ કેટલા હપ્તા જે છે એની રકમ અને એ ભરવાની છેલ્લી તારીખ એ ઠરાવમાં જણાવવામાં આવે છે. નંબર 2 છે સભ્યપત્રક બંધ રાખવું. શેર હોલ્ડરોને હપ્તાની નોટિસ મોકલવા અને સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક અને તથા શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. જેથી કરીને જેમણે અગાઉથી નાણાં ભરી લીધા હોય પૂરા એવા શેરધારકોને બાકી હપ્તાવાળા શેરધારકોથી અલગ પાડી શકાય. અને શેર ફેરબદલી પત્રક પણ બંધ રાખવામાં આવે છે જેથી કરીને કોઈ બાકી જેના હપ્તા હોય શેરધારકના એ પોતાના શેર વેચી અને એમાંથી જઈ શકે નહીં, શકી શકે નહીં. તો એ થોડો સમય બંધ રાખવામાં આવે છે. સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં નોંધી આપવામાં આવે છે. તો જે તારીખે આ પત્રક બંધ રાખવામાં આવે એના 7 અગાઉ જાહેર વર્તમાન પત્રની અંદર ન્યૂઝ પેપર્સની અંદર એની 7 દિવસ અગાઉ નોંધી આપવામાં આવે છે. નંબર 3 છે હપ્તાની યાદી તૈયાર કરવી. સભ્યપત્રક બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તા એટલે કે કોલ લિસ્ટની યાદી તૈયાર કરવામાં આવે છે. જેમાં નીચેની વિગતો હોય છે. એ સભ્યનું સરનામ સરનામું, બી શેરની સંખ્યા, સી મંગાવેલ હપ્તાની રકમ, ડી અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ જો હોય તો. દાખલા તરીકે કોઈ શેરધારકે મંજૂરી સાથે પ્રથમ હપ્તાની રકમ ભરી દીધી હોય, હવે એને 7.5 રૂપિયા ભરી દીધા હોય પણ 2.5 રૂપિયા બીજા હપ્તાના બાકી, એ રીતે. ઈ સભ્યએ ચૂકવવાની થતી રકમ અને એફ હપ્તો ચૂકવવા માટેની નિયત તારીખ. તો આ 6 બાબતો જે છે કે હપ્તાની યાદી તૈયાર કરતી વખતે જે છે ધ્યાનમાં લેવાની હોય છે. નંબર 4 છે બેંકમાં જાણ કરવી. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેર હોલ્ડરો પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી. નંબર 5 છે હપ્તાની નોટિસ મોકલવી. હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદત અગાઉ 14 દિવસ પહેલા આ નોટિસ સભ્યને મળી રહેવી જોઈએ. એટલે કે જે તારીખ નિયત કરેલી હોય હપ્તો ભરવાની એના 14 દિવસ અગાઉ શેરધારકોને આ નોટિસ જે છે હપ્તા નોટિસ મળી રહેવી. નંબર 6 છે શેર હપ્તાની ચૂકવણી. શેર હોલ્ડરો હપ્તાપત્ર મળ્યા પછીની હપ્તાપત્રની નોટિસ મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરના ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેર હોલ્ડરોને પરત કરે છે. બેંક ભરના ચિઠ્ઠી એક સાથે કંપનીને મોકલાવે છે.
નંબર 7 છે હપ્તાપત્રકમાં નોંધણી કરવી કંપનીનો સેક્રેટરી ઘરના જીતીના આધારે સભ્યપત્રકમાં નોંધણી કરે છે કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે જેથી આગળની કાર્યવાહી થઈ શકે છે તો આ રીતે 7 સ્ટેપ્સની અંદર સમગ્ર છે હપ્તા મંગાવવા અંગેની વિધિ છે એ પૂર્ણ થાય છે નંબર 1 છે હપ્તા એ રકરા નંબર 2 સભ્યપત્ર પત્રાકનું નંબર 3 હપ્તાની યાદી તૈયાર કરવી નંબર 4 બેંકમાં જાણ કરવી નંબર 5 હપ્તાની નોટિસ મોકલવી નંબર 6 શેર હપ્તાની ચૂકવણી કરવી અને નંબર 7 હપ્તાપત્રકમાં નોંધ કરવી તો આ રીતે શેર હપ્તા મંગાવવા અને